प्रभु जारे पांच वर्षना था त्यारे आ घटना घटी छे, प्रभु जारे छ वर्षना थाय छे त्यारे बधा गोपगणो घरे जई अने कहे छे के काले कन्हैयाए एक बहु मोटा अजगर ने वननी अंदर मार्यो। त्यारे परीक्षित राजा सुखदेव जी महाराज ने प्रश्न करे छे के प्रभु तो पांच वर्षना हता त्यारे आ लीला करी अने जारे गोपगणो घरे आव्या त्यारे तो छ वर्षना थई गया, तो एक वर्ष सुधी प्रभुए आ लीला केवी रीते करी? एमना माता पिताए गोपगणो ने बधाने शोध्या नहीं। त्यारे सुखदेव जी महाराज परीक्षित राजा ने समझावता कहे छे के जेटला गोपगणो वाछरडा अने गायो ने ब्रह्माजी ब्रह्मलोकनी अंदर बंदीवान बनावीने लई गया हता एटला स्वरूप प्रभुए स्वयं धर्या अने एटला स्वरूप स्वयं धरी अने प्रभुए आ दिनाने पूर्ण करी छे। सुबोधिनीनी अंदर आचार्य चरण आनो भेद समचरण कहे छे के ब्रजनी अंदर दरेक व्यक्ति ने एम ज हतुं के कन्हैयो मारो पुत्र होय, दरेक गाय ने एम ज हतुं के कन्हैयो मारा वाछरडुं होय, कन्हैयो मारुं दूध मारा स्तनथी पीए अने भगवान वृंदावनની અંદર બધાનો મનોરથ સિદ્ધ કરવા માટે આચાર્ય ચરણ સુબોધની અંદર ઉલ્લેખ કરતા ભાવાર સમજાવતા કહે છે કે પ્રભુએ એટલા સ્વરૂપ લીધા અને જેનો જીવો ભાવ હતો એ ભાવ ભગવાને પૂર્ણ કર્યો છે। કોઈના ભાઈ બન્યા છે, કોઈના પુત્ર બન્યા છે, કોઈના પતિ બન્યા છે, કોઈનું વાછરડું બન્યા છે, કોઈની ગાય બન્યા છે અને એટલા અનંત સ્વરૂપ લઈ અને પ્રભુએ આ લીલા પૂર્ણ કરી છે। પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે, પ્રભુ જે શક્ય છે એ પણ કરી શકે છે, જે અશક્ય છે એ પણ કરે છે અને જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા એ ભગવાન કરી શકે છે। કોઈ નાનો અણુ શોધાય અને એનું નામ ગોડ પાર્ટિકલ આપવામાં આવે સૂક્ષ્મ અણુ। વેદની અંદર ઉલ્લેખ છે ભગવાન આપણા વાળના આગળના અગ્રભાગનો પણ એક લાખ કરતા સૂક્ષ્મ ભાગ એટલો જ સૂક્ષ્મ અંશ પોતાનામાંથી પ્રગટ કરી શકે છે। પ્રભુ વામન પણ થઈ શકે છે ને વિરાટ પણ થઈ શકે છે। બ્રહ્માજીનો મોહ દૂર થયો છે, બ્રહ્માજીએ આવી અને સ્તુતિ કરી અને પ્રાર્થના કરી છે, નૌમિયતે બ્રહ્મપુરુષે તદિમ્રાય ગુંજાવતંસ પરી પિચ્છલ સમુખાય વન્યસ્ત્રજે કવરવેત્ર વિશાણ વેણુ લક્ષ્મસ્ત્રીએ મૃદપદે પશુવંકજાય। હે પ્રભુ, તમારા લીલાના ભેદને હું સમજી શક્યો નથી, મને ક્ષમા કરો। બ્રહ્માજીને પ્રભુએ મૌન રહીને અહીંયા ક્ષમા આપી છે। આજે આપણે ગિરિરાજજી લીલા કરવાના છે, એમાં બ્રહ્માજીની સ્તુતિ આપણે ફરીવાર લેવાની છે। સુબોધિની અંદર આચાર્ય શ્રી કહે છે કે ઇન્દ્રએ પણ અપરાધ કર્યો, તો ઇન્દ્ર જ્યારે ક્ષમા માંગવા માટે આવ્યો ત્યારે પ્રભુ એની સામે આશીર્વચન આપી અને પોતાના વચનામૃત કહી અને પ્રભુ એને ક્ષમા આપે છે। જ્યારે બ્રહ્માની આગળ બ્રહ્માએ પણ ક્ષમા માંગી પણ બ્રહ્માજીની આગળ પ્રભુ મૌન રહ્યા છે, પ્રભુ કંઈ બોલ્યા નથી, તો આવો ભેદ શા માટે? તો ભક્તિવર્ધિની અંદર પણ મહાપ્રભુજી કહે છે, સુબોધિની અંદર ઉલ્લેખ છે અને પ્રભુ આ રહસ્ય સમજાવતા કહે છે કે બ્રહ્માજી એક વર્ષ સુધી અધિકારી ગાયોને ગોપોને ગોવાળિયાઓને પ્રભુથી દૂર કર્યા હતા, પ્રભુનો વિરહ પ્રભુથી વિયોગ કરાયો હતો, એટલા માટે પ્રભુએ બ્રહ્માજીને મૌન રહીને ક્ષમા આપી છે। અને ઇન્દ્ર રાજાએ તો વરસાદ વરસાવ્યો પણ એ વરસાદથી બધા ગોપ ગણો બધી ગાયો વાછરડાઓ પ્રભુની ભીતર આવ્યા છે, એનાથી પ્રભુનું મિલન થયું છે। ઇન્દ્ર રાજાનો અપરાધ પ્રભુની સાથે મિલન કરાવવા વાળો છે, માટે પ્રભુ પ્રસન્ન થઈ આશીર્વાદ આપી અને ઇન્દ્ર રાજાને ક્ષમા કરે છે। જ્યારે બ્રહ્માજીનો અપરાધ અક્ષમ્ય છે માટે મૌન રહી અને ક્ષમા કરે છે। શ્રી વૃંદાવન બિહારી બહુ સુંદર કથા છે, બધાને ખબર છે, છતાં પણ કર્મમાં લઈએ। ધનકાસુરનો વધ થયો છે, આ વાત ઘરે આવી અને દાઉજી મહારાજની કનૈયો યશોદાજીને કહે છે, મૈયા તને ખબર છે આજે દાઉજી મહારાજે શું કર્યું? મેં પુતનાને મારી, મેં તૃણાવ્રતને માર્યો, મેં વત્સાસુરને માર્યો, મેં અઘાસુરને માર્યો, ભાઈએ મારી મારી અને એક ગધેડું માર્યું। દાઉજી મહારાજને બરાબર ક્રોધિત કર્યા છે। દાઉજી મહારાજ કહે છે, જા કનૈયા, ઇતના તું મુજે ચિડા રહા હે, કલ મેં તેરે સાથ નહીં આઉંગા। ભગવાન કહે છે કે મારે આજ જોઈતું હતું કે કાલે તમે મારી સાથે ગૌ ચરણ કરવા માટે ના આવો, કારણ કે ભગવાન દાઉજી
એ સ્વયં શેષા અવતાર છે અને શેષ અવતાર જો સાથે આવે તો કાલિય નાગને કેવી રીતે રખાય? શેષ નાગની હાજરીની અંદર કાલિય નાગને નાથી શકાતો નથી, માટે દાઉજી મહારાજને પ્રભુએ આ રીતે ઘરે રાખ્યા. ગૌચરણ કરવા માટે પ્રભુ પ્રાતકાલે નીકળ્યા છે. ગીડીદળાની રમત નક્કી થઈ છે. જે દળો યમુનાજીના ધરામાં જાય એણે જ દળો લેવા માટે જવાનું નિયમો નક્કી થયા છે. યમુનાજીના જળ કાલિય નાગના વિષથી વિશુદ્ધ થયેલા છે અને વિશુદ્ધ થયેલી એ કાલિંદીનું એ જળ એટલું બધું વિષયુક્ત છે કે એ જળ પ્રવાહથી જો કોઈ પક્ષી પણ ઉડીને જાય તો એ પક્ષી ઉડીને નીચે પડી જાય, એના પ્રાણનો નાશ થાય. વિષયુક્ત થયેલી વિશુદ્ધ એવી કાલિંદાને શુદ્ધ કરવા માટે પ્રભુ આ લીલા કરવા માટે પધાર્યા છે. કાલિય નાગની આ લીલા બધાને ખબર છે, પણ આપણે કઈક નવી વાત જાણીએ. પશુઓના, પક્ષીઓના, સર્પોના દરેકના અલગ અલગ માતા હોય છે. પક્ષીઓના માતા બિંતા છે અને સર્પોના માતા કદ્રુ છે. કદ્રુ અને બિંતા બે વચ્ચે એક વખત શરત લાગી કે કાલિય નાગના સર્પ, કાલિય નાગ જેની માતા કદ્રુ છે, બિંતાની સાથે શરત રાખે છે કે સૂર્યનારાયણ ભગવાનના ઘોડાનો રંગ કેવો છે. ગરુડ ઇત્યાદિ પક્ષીઓની માતા બિંતા કહે છે કે સફેદ રંગનો છે અને સર્પોની માતા કદ્રુ કહે છે કે સૂર્યનારાયણ ભગવાનના ઘોડા કાબર ચિત્રા રંગના છે. શરત નક્કી થાય છે કે જે શરત હારે એને બીજાની દાસી થવું. બંને પહોંચ્યા છે સૂર્યનારાયણ ભગવાન પાસે. એ પહેલા વાત પહોંચી છે કાલિય નાગ પાસે. કાલિય નાગને ખબર છે કે સૂર્યનારાયણના ઘોડા સફેદ રંગના છે, માતા શરત હારી જશે, માટે એમણે બધા પોતાના સાથીઓને આજ્ઞા કરી કે જઈને સૂર્યનારાયણ ભગવાનના ઘોડાને ચોંટી જાઓ. બધા સર્પો જઈ અને ઘોડાને ચોંટી ગયા. જે સફેદ ઘોડા હતા એ કાબર ચિત્રા દેખાવા લાગ્યા. બિંતા સાચા હોવા છતાં પણ શરતને આર્યા છે અને દાસી થયા છે કદ્રુના. કદ્રુના દાસી બન્યા. વાત ગરુડજીને ખબર પડી છે. ગરુડજી દોડતા આવ્યા છે અને માતાને કહે છે કે માતા, તમારી વાત સાચી છે, સૂર્યનારાયણ ભગવાનના ઘોડા તો સફેદ રંગના જ છે. આ સર્પોએ યુક્તિ કરી અને તમને દાસી બનાવ્યા છે, આ સર્પોને હું છોડું નહીં. અને ગરુડજી દોડતા ગયા છે અને એક એક સર્પનું ભક્ષણ કરવા લાગ્યા છે, સર્પોનો નાશ કરવા લાગ્યા છે. બધા સર્પો ભેગા થઈ અને ગરુડજી પાસે આવ્યા, ક્ષમા યાચના માંગી અને કહે છે કે ગરુડજી અમને ક્ષમા કરો, તમારે અમારું ભક્ષણ જ કરવું હોય ને તો રોજ અમે એક આવી જઈશું, તમે અમારું ભક્ષણ કરજો. તમે આમ જ કરશો તો અમારી આખા વંશનું, અમારા આખા ગોત્રનું, અમારા આખા કુળનો નાશ થશે. નક્કી થયું રોજ એક સર્પ આવે અને એનો આહાર ગરુડજી કરે. કાલિય નાગ આનો વિરોધ કરે છે કે શું આપણે છળકપટ કરી અને શરત જીતી ગયા, એમની માતાને આપણે દાસી બનાવ્યા, એનો અર્થ એ થોડો કે રોજ આપણે એમના કાળનો કડિયો બનવાનો. વડીલ સર્પ બધા સમજાવે છે કે કાલિય, આપણું જોર ગરુડજી સામે ચાલે નહીં, જે નક્કી થયું છે બધું બરાબર છે. પણ કાલિય નાગ માનતો નથી ને વિરોધ કરે છે. જે આહાર ગરુડજી માટે હતો એ કાલિય નાગ આવી અને પોતે ભક્ષણ કરી જાય છે. ગરુડજી આવે છે અને પોતાના ભાગનો સર્પ જોતા નથી. ખબર પડે છે કાલિય નાગનું કૃત્ય છે. દોડે છે કાલિય નાગને જ્યાં પોતાની એક પાંખ ગરુડજી લગાવે છે, કાલિય નાગ ઈજાગ્રસ્ત થાય છે, લોહી લુહાણ થાય છે. કાલિય નાગને ખબર પડી ગઈ કે ગરુડજી આગળ મારું જોડ ચાલવાનું નથી. કાલિય નાગને એક વાત ખબર છે. કાલિય નાગને ખબર છે કે સૌભરી નામના ઋષિવર્ય યમુનાજીના કિનારે હતા, તપસ્યા કરતા હતા અને ગરુડજી એમના કિનારા પર બેસી અને વારંવાર માછલા ભક્ષણ કરતા હતા. સૌભરી નામના ઋષિવર્યએ વારંવાર ગરુડજીને સમજાવ્યું કે હું અહીંયા સંધ્યા વંદન કરું છું, આપ અહીંયા આવી અને માંસાહાર ન કરો. છતાં પણ ગરુડજી માનતા નથી. અંતે સૌભરી ઋષિ એમને શ્રાપ આપે છે કે જો તમે યમુનાજીના આ કિનારામાં પ્રવેશ કરશો તો તમારું મૃત્યુ થશે. આ વાત કાલિય નાગને ખબર છે
માટે કાલી નાગ યમુનાજીના એ ધરામાં આવીને રહ્યો છે, કારણ કે આ કિનારા ઉપર એને ગરુડજીનો ભય નથી. શ્રી કૃષ્ણ કનૈયા. નરસિંહ મહેતાએ ગાયું જળ કમળ છાણી જાને બાળા, એક લાઈન આપણે લઈએ. કાર્યનાગ ધરામાંથી ઉપર આવે, બાર ગોપણ પ્રભુને જોઈ રહ્યા છે, જોયું છે કાર્યનાગની ભણા ઉપર વૃંદાવન વિહાર છે.
શિયાળો ઉનાળો ને ચોમાસું અને તમને પૂછેલો કઈ કઈ કો છ કઈ કઈ બસ આ મન સરળ શિશિર કેટલી આવી